वेलकम अगेन टू द ज्ञान लाइव शाला और इंग्लिश यूनिट सीरीज। आपने बधाने ख्याल छे के लास्ट टाइम आपणे एक्टिविटी वन देखता हता। कई एक्टिविटी जोई थी? एक्टिविटी वन में आपणे शुं देखे? जो एक पोयम देखता हता, बराबर पोयम देखी हती। पोयम केवी हती? पोयम में कवि अलग अलग मागणीओ करी हती के ज्यारे मारथी कोई ऊंचू होय त्यारे मने पण एम थाय छे कि भाई हूँ खूब नानो छू अने जो हूँ पण ऊंचो होत तो केटलू सारू होत। एक आग मागणी करे छे। बीजी मागणी केवी होय छे कि ज्यारे मने कोई ओवरटेक करीने जाय छे, समझ्या, मने कोई ओवरटेक करीने जाय छे त्यारे मने एवुं लागे छे कि मारा पग पण केटला लांबा होत, મારા પગ લાંબા હોત તો એટલા ઝડપથી મને લઈ જઈ શકો તો, બરાબર, તો મારી કોઈ ઓવરટેક કરી શકાત નહીં। એક આ રીતની માંગણી। ત્રીજી એમનું રુદન હોય છે કે જ્યારે મને કોઈ કહે છે કે તારો મિત્ર કેટલો સારો છે, બરાબર, ત્યારે મને પ્રશ્ન થાય છે કેમ ભાઈ કેમ સારો છે આટલો બધો, ત્યારે આવું સાંભળીને આવું પ્રશ્ન કરીને મને રુદન આવી જાય છે, મને રડવું આવી જાય છે। જ્યારે એવું રડવું આવી જાય છે ત્યારે મારી માતા મારી પાસે આવે છે અને મને કહે છે કે બેટા ચિંતા ના કર, હું તારી સાથે છું, આઈ લવ યુ માય ડિયર। જ્યારે આવું કહે છે ત્યારે આ શબ્દો સાંભળીને મને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું। તો સરસ મજાની એક્ટિવિટી વન હતી। હવે જે આપણે જોવા જઈ રહ્યા છે એ છે એક્ટિવિટી ફોર। આપણે બધાને ખ્યાલ છે કે આ એક્ટિવિટી નામ કેમ આપ્યું છે, તો આપણે એક્ટિવ રહેવા માટે આપ્યું છે। શેના માટે એક્ટિવ કઈ રહેવાનું કે જ્યાં જ્યાં પાઠ ચાલતો હોય ત્યાં પેન સાથે લઈ લેવાની, પેન એન્ડ બુક બંને સાથે હોવી જોઈએ। હું જે કંઈ વર્ડ્સ લખાવું એ પેનમાં ઉતરી જવા જોઈએ। વર્ડ્સની સાથે સાથે તમને બીજું પણ શું મળશે? વર્બ્સ મળશે, બરાબર, શું મળશે? વર્બ્સ તમને ત્રણ ટાઈપના મળશે। કેવા મળશે? તો કે પ્રેઝન્ટ ફોર્મમાં મળશે, બીજા પાસ્ટ ફોર્મમાં મળશે અને ત્રીજા પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં મળશે, બરાબર। આને આપણે કહેતા હતા V1 અને આપણે કહીએ છીએ V2 અને આપણે કહીએ છીએ V3। આટલો તમને ખ્યાલ આવી જાય એટલે આપણું મોટાભાગનું કામ અહીંયા પતી જાય, પછી તો આગળ આપણે ગ્રામર શીખવાનું છે, બરાબર। તો શરૂ કરીએ આપણો યુનિટ 2 જેનું નામ છે LMBB। શું નામ છે? LMBB, MBBS નહીં, LMBB। લર્ન મોર બી બ્રાઇટર। લર્ન એટલે શીખવું, આપણને ખ્યાલ છે, આપણે લાસ્ટ ટાઈમ દેખી હતું। મોર એટલે વધારે, વધારે શીખવું। બી એટલે થવું, બનવું, અને બ્રાઇટર એટલે શું? તેજસ્વી, તેજસ્વી બનવું, વધારે શીખો અને વધુ તેજસ્વી બનો। લર્ન મોર બી બ્રાઇટર। બ્રાઇટ એટલે કેવું? ચમકદાર, તેજસ્વી, અને બ્રાઇટર એટલે પણ તેજસ્વી। હા, તો આપણું જે આ હવે લેક્ચર છે કયું છે? લર્ન મોર બી બ્રાઇટર અને આપણી એક્ટિવિટી છે ફોર, કઈ છે? એક્ટિવિટી ફોર નું નામ શું છે? સોંગ ઓફ સોંગ્સ, ગીતોના ગીત। સોંગ્સ એટલે શું? એકલું સોંગ એટલે ગીત। તો કેવું ગીત? તો કે ગીતોનું ગીત, ગીતોનું પણ ગીત। આનો આવો મિનિંગ થાય તો આમાં તો એવું શું હશે? દેખો, તમને અહીંયા જે રાજા દેખાય છે મસ્ત કબૂતર લઈને, આ રાજા બીજું કોઈ નહીં પણ પોતે અકબર રાજા છે, મુઘલોના સમ્રાટ જેને એ વખતે કહેવા હતા, બરાબર, એ છે અકબર, રાજા અકબર। હા, રાજા જે અકબર હતા ને એમની સ્ટોરી આ રીતની કઈ છે, પાઠની બહુ મસ્ત મજાની સ્ટોરી છે, પહેલાં સાંભળી લઈએ। અકબર રાજા, તમે બધા અકબર બિરબલ ની વાત સાંભળી છે, તો અકબર રાજા જે હતા એના દરબારમાં અલગ અલગ 9 રત્ન હતા। 9 રત્ન એટલે કે હીરાજડિત રત્નની વાત અહીંયા નથી થતી, અહીંયા એવા મહાન માણસોની વાત થાય છે કે એવા બહુ અડીગમ મહાન કહેવા હતા, કલાકારો હતા, કવિ હતા, શાસ્ત્રજ્ઞ હતા, વૈદ્યો હતા, તો આ દેશોમાં એકદમ ટોપ ઉપર હોય ને એવું આખું એમને મંડળ બનાવ્યું હતું 9 લોકોનું, જેના કહેવા હતા 9 રત્નો। તો 9 રત્નોમાં બીરબલ આવતો, બરાબર, એમને એક સેનાપતિ આવતા જયસિંહ,
બીરબલ, સેનાપતિ જયસિંહ, પછી તાનસેન આવતા. તાનસેન હતા ને વૈદ્ય વાદક હતા, વાદ્યક હતા, શાયર હતા, અલગ અલગ શાયરી ગાતા, શું હતા, ગાયક હતા. તાનસેન ગાયક પણ હતા. અલગ અલગ નવ રત્નો હતા, એમાંથી તાનસેન બહુ જબરજસ્ત રાગો ગાય છે. દરબારી રાગ છે, તાનારી રાગ છે, અલગ અલગ રાગો તાનસેન પોતે ગાતા. પછી એક બીજા આવી રીતે તાનસેન જેમ બીજા છે, અમીર ખુશરો. તમને બધાને કદાચ નામ યાદ હતા, આ બધા નામો તમને સાંભળવા મળશે, સામાજિક વિજ્ઞાનમાં સાંભળવા મળશે, ખાસ તો અને ઇતિહાસમાં સાંભળવા મળશે. જ્યારે જ્યારે તમે આગળ વધશો, આઠમામાંથી નવમામાં આવશો, નવમામાંથી દસમામાં આવશો, ત્યારે અલગ અલગ આવા લોકોના તમને નામ સાંભળવા મળશે, ઇતિહાસકારોની સાથે સાથે. બરાબર. તો એક છે અકબર બિરબલ અને એક છે અકબર તાનસેનની વાર્તા છે આપણે આજે જોવાની છે. જો નામ છે સોંગ ઓફ ધ સોંગ્સ. તાનસેન કોણ હતા? તાનસેન એક જબરદસ્ત શાયર હતા, ગાયક હતા. બરાબર. એટલું જોરદાર રાગ ગાતા કે જ્યારે ગાતા ને ત્યારે બધા ભાન ભૂલી જતા કે હું શું ગઈ રહ્યો છું. ભાન ભૂલી લોકો જતા કે ભાઈ અમે ક્યાં બેઠા છીએ, શું કરી રહ્યા છીએ, ભાન ભૂલી જતા. બરાબર. એવો રાગ એ ગાતા. એમાંનો એક રાગ છે રાગ દરબારી, બહુ જબરદસ્ત એ ગાતા. હવે જ્યારે આવું થાય છે, ત્યારે અકબરને થાય કે ભાઈ તાનસેન નહીં આવતું, આ રોજ કંઈક કંઈક ગાય છે, કંઈક નવો ગાય યાર મહેલમાં. બરાબર. બધા મોજ મજા કરે છે, કેવા મસ્ત બેઠા, યુદ્ધ બુદ્ધ જીતી રહ્યા, કંઈક અલગ જ લેવલનું આપણે ગઈએ. તાનસેને સરસ મજાનું વીણાથી ગાવાનું ચાલુ કરે છે અને રાગ દરબારી ગાય છે એ વખતે દરબારમાં. બરાબર. એટલે જ્યારે રાગ ગાય છે તાનસેન, એટલે રાગ પોતે તાનસેન એક નવો જ રાગની શોધ પણ કરે છે. આપણે જોઈશું કયો કઈ શોધ એ કરે છે. હવે જ્યારે રાગ ગાતા હોય છે દરબાર, એટલે બધા રાજાને બાજા બધા માંગ માંગ બંધ કરીને બેસી જાય મસ્ત મજામાં, સપનામાં ખોઈ જાય કે વાહ જોરદાર મજા આવી. એ છેલ્લે બધા માન ભૂલી જાય છે, એકદમ કોઈ ખબર જ હોતી નહીં ભાઈ અમે ક્યાં બેઠા છીએ, શું કરીએ છીએ, કોઈ ખબર નહીં હોતી. એટલા એટલા જબરદસ્ત. આપણે દેખો અમુક મૂવીઓ એવી હોય કે અમુક ગીત એવા હોય, અમુક વાર્તાઓ એવી હોય કે જ્યારે સાંભળીએ ત્યારે આપણે માન ભૂલી જઈએ કે યા આના સિવાય બીજું કંઈ નહીં. આપણે બસ એટલા મગ્ન થઈ જઈએ, એટલા તલ્લીન થઈ જઈએ વાતમાં કે આપણે બીજું બધું ભાન ભૂલી જઈએ. તો આવો જ રાગ તાનસેન એ વખતે મહેલમાં ગાય છે. અને પછી રાજા સરસ મજાના આકાશ ઉપર જોઈને આંખો નીચે ડાળે છે. અમારે પછી તાનસેને કહે છે કે ભાઈ તું તો યાર તારા જેવો સમ્રાટ ગાયક, ગાયક સમ્રાટ થતો તું, તારા જેવું કોઈ ગાતું જ નહીં, તું સૌથી શ્રેષ્ઠ, ભારતનો સૌથી શ્રેષ્ઠ ગાયક જોવાય ને તે તું છે. આવું અકબર તાનસેનને આવું સરસ મજાનું બિરુદ આપે છે. બરાબર. તો તાનસેન જ્યારે આવું સાંભળે છે કે હું ભારતનો આટલો મોટો સમ્રાટ, અકબર મહાન મને આવું કહે છે, તો કંઈક તો હશે ભાઈ મારામાં. તાનસેન એમ લાગે, પણ તાનસેન શું કહેશે કે ના, હું શ્રેષ્ઠ નથી, મારાથી પણ એક શ્રેષ્ઠ જોરદાર ગુરુ છે અને મારા કરતા પણ શ્રેષ્ઠ ગાય છે. એટલે અકબર નથી ગયાથી શ્રેષ્ઠ તાનસેનથી, આવું તો એ ગુરુ કેવા ગાતા હતા, આ તો તાનસેન આવું ગાય તો તાનસેનથી શ્રેષ્ઠ આવું તો કોણ ગઈ શકતું હોય. તો પછી અકબર પૂછે કે આવું કોણ છે ભાઈ જે તારાથી પણ શ્રેષ્ઠ ગાય છે? તો તાનસેન કહે છે મારા ગુરુ, મારા ગુરુ શ્રેષ્ઠ ગાય છે, એકદમ જબરદસ્ત જિંદાબાદ. તો અકબર કે યાર બોલાવો બોલાવો યાર આપણા મહેલમાં, તમે યાર આટલા બધી આટલા વર્ષોથી રહો છો, મને કંઈ કીધું નહીં, એમ આવું કરો છો યાર, તમે બોલાવો તમારા ગુરુને, આપણે એમને ગભડાઈએ, ગિફ્ટ બિફ્ટ આપીએ, ઇનામ બિનામ આપીએ, ઇનામ બિનામ ગોઠવીએ. બરાબર. આ રીતનું આખું તાનસેનને કહે છે. તાનસેન કે ના 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 સાહેબ, ના ના ના, એવી રીતે આવશે નહીં, મારા ગુરુ છે એ મહેલમાં નહીં આવે. બરાબર. ક્ષમા માંગુ હું, એ તો નહીં જ આવે. તો અકબર કહે છે કેમ ભાઈ કેમ નહીં આવે? તે કે એ એકદમ સાદાથી જીવે છે, એ મહેલમાં આવી શકશે નહીં. તો અકબર કહેશે યાર કઈ વાંધો નહીં, એ નહીં આવતો આપણે મળવા દઈશું, એમ જ શું. બરાબર. આપણે કંઈ ગમન નહીં. તો આવું થાય છે ને, અકબર અને તાનસેન બંને ગુરુને મળવા આવ્યા છે. ગુરુ એટલે બીજું કોઈ નહીં, સંત હરિદાસ. સંત હરિદાસને મળવા જાય છે. બરાબર. હવે જ્યારે સંત હરિદાસ મળવા જાય છે, એટલે સંત હરિદાસ એકદમ શાંત ચિત્તે બેઠા હોય છે,
પોતાની એક ઝૂંપડી હોય છે અને ત્યાં ઝાડ ને માણસો બેઠા હોય છે, બંનેનું અભિવાદન કરે છે, આવો આવો ભાઈ તમે બેસો બેસો. એટલે તાનસેન કહે છે કે અમારા રાજા છે, અહીંયા તમારું ગીત તમારા રાગ સાંભળવા માટે આવ્યા છે વીણા ઉપર, તમે ગાઓ. એટલે હરિદાસ સંત જે હોય ને કે ના ભાઈ ના, મેં તો ક્યારનું છોડ્યું યાર, આજકાલ આવો હું કંઈ કરતો નહીં, હા હું રાગ બાગ ગાતો નહીં, બધું ક્યારનું છોડ્યું, તમે થોડા દિવસ પહેલાં તો કંઈ વિચારો, હું ભૂલી ગયો, હવે તારા જેવું હું નહીં ગઈ. હરિદાસ તાનસેન એમ કહે છે કે હું તારા જેવું નહીં ગઈ, ભાઈ હું ભૂલી ગયો છું. તો આવું કહી દીધું અને હરિદાસ એક વાર કહી જાય એટલે કહી જાય સાહેબ, એમનું મન ફેરવવું એ કોઈના હાથની વાત નહીં. તો તાનસેને લાગ્યું કંઈક તો હવે અકબર રાજા આવ્યા છે, રાજાને જોવું છે અને ગુરુ તો અમારા ગાતા છે. એ વખતના ગુરુ એટલે રાજાથી પણ મોટા હતા. અત્યારે તમે ગુરુને શિક્ષકોની હાલત દેખો બિચારા, હાલ કોઈક આવે તો ફટ દઈને બહાર નીકળી જવું પડે. તો એ વખત એ સિસ્ટમ હતી, શિક્ષકના પોતાના સ્વાભિમાનનો એક અલગ દંડો હતો, એનો દંડો ચાલતો હતો. અરે રાજાને પણ ગખડાવી દે ગુરુ, બરાબર. તો એ રીતના વાત થાય છે એક તો કે ના ભાઈ આવતો આપણે તો કંઈ એને છોડી દો આપણે કાકા બતાને. તાનસેન કે કંઈ નહીં હું ગયેલો તમે ના ગાતા હોય. તો તાનસેન એક આઈડિયા સૂચ્યું, ભાઈ આમના કંઈક ને કંઈક રીતે ગળાવું તો ખરી, કઈ રીતે ગળાવું. તો તાનસેને રાગ દરબારી ગાવાનું ચાલુ કર્યું. જ્યારે પોતે ગાય છે ને ત્યારે એટલી ભૂલો કરે છે, એટલી ભૂલો વારંવાર કરે છે. એટલે ખરું તમે મારા જોડે ભૂલો કરો તો હું શું કરું, તમને ખખડાવી દઉં ને, તમને ખખડાવો પછી ભૂલ સુધારો. તો એમ પણ તાનસેને જબરદસ્ત આઈડિયા કર્યો કે ભાઈ ભૂલ કરીએ તો અમારા ગુરુ પણ ખખડાવશે ને ભાઈ પોતે ગાશે, બરાબર. આવું એમને વિચાર્યું. તાનસેને વારંવાર ભૂલો કરવા માંડી, વારંવાર ભૂલો કરવા માંડી એટલે ગુરુ તો બગડાઈ યાર, કે ભાઈ એ શું કરે તું લે, હે નામ ખરાબ કરે તું મારું. તો ખેર આ એક મજા કરી, આવું કંઈ ગુરુ સંત હરિદાસ આવું બોલતા નહીં. તો થોડા બગડ્યા કે ભાઈ તું ભૂલી ગયો, શું આવી રહી યાર રાગ બાગ ગાવાનું, થોડું હરખું વગાડ, હે આટલા વર્ષ મેં તારા પાસે મહેનત કરી એનું તું મને આ ફળ આપી રહ્યો ભાઈ. તો આ તો હરિદાસ કે લાય ભાઈ લાય તને આવડશે નહીં તું મને બનાવે. તો હરિદાસ બના લીધી અને પોતે વગાડવા માંડે છે ને રાગ દરબારીમાં એક ગાય છે, રાગ દરબારીમાં એ વૈદ્ય વગાડે છે અને પછી જે સૂરો નીકળે છે એકદમ વાતાવરણ આખું મોહક બની જાય, એકદમ શાંત બની જાય. એ વિચાર કરો કે કોઈ જ સાઉન્ડ નહીં, એટલો જ એમનો જ સાઉન્ડ અને એવો સાઉન્ડ કે રાજા અને તાનસેન બંને ભાન બોલી જાય કે અમે ક્યાં બેઠા છીએ. આ રીતનો આખો એમનો રાગ હતો. અને તાનસેનના ગુરુજી હતા હરિદાસ, બે કૃષ્ણના ભક્ત હતા, કૃષ્ણના ભજન ગાતા, રાગ દરબારીમાં ગઈને બતાવે છે અને એકદમ બે મોહિત થઈ જાય જબરજસ્ત. જ્યારે ગુરુ થાય છે ત્યારે તો યાર રાજા અને એટલા ખુશ ખુશ થઈ જાય કે ભાઈ ખરેખર સંત હરિદાસ એ સંત હરિદાસ, તાનસેન એ તાનસેન, બરાબર. અને પછી નીકળીને સાંભળીને બંને જણા નીકળી પડે છે. જ્યારે નીકળતા હોય ત્યારે એકદમ શાંત વાતાવરણ હોય છે અને એકદમ બહુ મસ્ત હોય. અકબર કહે કે હરિદાસ છે નંબર વન, ભારતમાં તો એમના જેવું કોઈ જ નહીં હોય, એ તો નંબર વન જ આવે, તો સૌથી શ્રેષ્ઠ જ હશે, બરાબર. આવી જે વાતો કરે છે અને પછી ધીમે ધીમે કહે છે કે યાર તું યાર તાનસેન યાર આમનો શિષ્ય છે, આમના જો ગઈ એક તો શું કરે તું, ખરખી શિક્ષા દીક્ષા લે આમ ભણવા ભણવા રાખ, આવી ગયા ટ્યુશન બ્યુશન ભરાવી દે, ક્લાસમાં બંકો બંકો ના માર, બરાબર. કે યાર હરિદાસ આટલું ગઈ એ કે છે મસ્ત, તો તું કેમ નહીં ગઈ એક તો. આવું અકબરે ને પ્રશ્ન પૂછ્યો. જ્યારે અકબર પ્રશ્ન પૂછ્યો ત્યારે તાનસેન શું કહે ખબર હે, કે રાજા હું એક રાજાના હુકમથી ગઉં છું. અહીંયા રાજા કોણ? અહીંયા રાજા અકબર. તાનસેન દેખો અકબરને સંભળાવે કે હું તમારા માટે ગાઉં છું, જ્યારે મારા હરિદાસ એ રાજાઓના રાજા માટે ગાય છે. રાજાઓનો રાજા કોણ? તો રાજાનો રાજા એટલે ભગવાન, ભગવાન કૃષ્ણ, જે કોઈ ભગવાન હોય. તો ભગવાને શું જગત પિતા કહેવાય, બરાબર. આપણે કહીએ છીએ ને વસુદેવ વસુતમ દેવમ કંસચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ, જગતના ગુરુ જે છે એ કોણ? કૃષ્ણ. તો મારા ગુરુ છે એ રાજાઓના રાજાઓ માટે ગાય છે, હું તો ફક્ત એક રાજા માટે જ ગાઉં છું. કેટલી મોટી વાત કરી તમે દેખો.
ઘણી વખત કેવું થાય કે આપણે જ્યારે બજારમાં જતા હોઈએ ને ત્યારે આપણને એવું ફીલ થાય કે ભાઈ આપણામાં તો એ છે ને આમ ને તેમ, આપણે પછી જોવો બીજા છોકરા કે આ મસ્ત ગાડીઓ વાળીઓ જાય, મોટી ગાડી છે, બીજા ભાઈ પાવર છે, આપણી પાસે સત્તા નથી, પાવર નથી, કંઈ નથી. પણ એક નાના અમથા કલેક્ટરનો પણ છોકરો, એને કેવો પાવર હોય કે હું તો ત્યાં કલેક્ટરનો છોકરો હોઉં ભાઈ, કોઈ રસ્તા પર રોકો ને તો ગયા તો ઓળખે મા બાપો કોણ ઓળખે, તું મા બાપને ઓળખે, હમણાં એક ફોન કરે તો લીલા લહેર થઈ જશે કેવું. તો આ ખાલી કલેક્ટરનો મામલતદારનો તલાટીનો છોકરો પણ આટલો પાવર રાખતો હોય, પણ જ્યારે આપણને ખબર પડે કે આપણે કોના દીકરા, સ્વયં ભગવાન કૃષ્ણના દીકરા, સાહેબ શ્રી કૃષ્ણના દીકરા, મહાદેવના દીકરા, શંભુના દીકરા, જ્યારે આવી આપણને ખ્યાલ આવશે ત્યારે આપણો અહમ કેટલો ઊંચો થાય. તો એકદમ કલેક્ટરનો છોકરો, હા શ્રી કૃષ્ણનો છોકરો છું ભાઈ, શ્રી કૃષ્ણનો દીકરો, પણ આવું ફીલ થવું જોઈએ, આવું ફીલ આપણે થતું નહીં એટલે આપણે સંત હરિદાસ બની શકતા નહીં. સંત હરિદાસ પણ એટલે શું, ભગવાનનું ગમતું થવું, ભગવાનને ગમતું કરવું, ત્યારે સંત હરિદાસ બને સાહેબ, એમ એમ ના બને. બરાબર, તો સ્ટાર્ટ કરીએ આપણે. આ છે અકબર અને બહુ સરસ મજાની વાર્તા છે. અકબર છે ને તમને અહીંયા દેખાશે, તાનસેન, તાનસેન નામ એ પણ પોતે અકબરે જ આપ્યું હતું. તાનસેન તમને એક અજ્ઞાનનું વાદ્ય વગાડતા જોવા મળે છે અહીંયા તાનસેન. બરાબર, સરસ મજાની વીણામાં અલગ અલગ રાગીરે શીખવાડતા હતું. આપણે શરૂ કરીએ. આપણું અજ્ઞાન ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ધ ગ્રેટ એટલે કે મહાન, અને રૂલર એટલે રાજા, રૂલ કરવાળો, રૂલ એટલે નિયમ, નિયમ બહાર પાડવાળો, ધ ગ્રેટ રૂલર, રૂલ રાજ્ય રાજ્ય કરવાવાળો કોણ હોય તો રાજા, ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે ભારત, ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ. જેમ્સ એટલે શું, તો જેમ્સ એટલે રત્ન. બરાબર, 9 એટલે 9, હેડ 9 જેમ્સ. આ હેડ છે એ શું છે, ટુ હેવ નું કેવું છે, પાસ્ટ ફોર્મ છે. ટુ હેવ નું પાસ્ટ ફોર્મ શું થાય, હેડ થાય. આપણે શીખી જ ગયા છીએ, જો ના શીખ્યા હોય તો ટુ હેવ નું આપણું લેક્ચર છે મેઇન વર્બ્સની અંદર, એમાં જોઈ લેવું. આપણે પાસ્ટ ફોર્મમાં હેડ આપણે લખાવ્યું છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. અહીંયા કોર્ટ એટલે શું, કોર્ટ એટલે દરબાર. તો અકબરના દરબારમાં કેટલા હતા, 9 રત્નો હતા. 9 રત્નો કયા હતા એ આપણે શોધવાના છે. બરાબર, રત્નો આપણે ખોળવાના છે. આ પ્રશ્ન થાય, જિજ્ઞાસા ઊભી થઈ જોઈએ કે 9 રત્નો કયા કયા હતા. તો એક તાનસેન હતો, બરાબર, કાલિદાસ હતા, પછી બીજા કયા હતા, સેનાપતિ જયસિંહ હતા. તો આ નવા અલગ અલગ 9 રત્નો કયા કયા હતા તો આપણે શોધવાનું બુકમાં ના મળે તો ગૂગલ કરવાનું કે ભાઈ અકબરના 9 રત્નો કયા. તો આ શું બતાવે, આ આપણી જિજ્ઞાસા બતાવે, ક્યુરિયોસિટી બતાવે કે આપણે કેટલા આગળ છીએ. ફક્ત પુસ્તક વાંચવા માટે તો છે જ, એ તો બધા વાંચી સાહેબ પાસ થવાના, આપણાને અલગ શું મળ્યું એ જોવાનું. તો અલગ શું મળશે, આપણે શું લઈ શકીએ એ વિચાર કરે, એ પ્રશ્ન કરે કે આપણે કેટલા લેવલ ઉપર છીએ. બરાબર, ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન સ્કોટ. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ. જે 9 જેમ્સ હતા, 9 જેમ્સ નવરત્નો 9 જેમ્સ. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ. ગ્રેટેસ્ટ એટલે અહીંયા ગ્રેટ છે એટલે મહાન, ગ્રેટેસ્ટ એટલે મહાન માંથી મહાન, મહાન મહાનોમાંના જે મહાન છે. ઇન ધેર ઓન ફિલ્ડ, ઇન ધેર તેઓની ઓન એટલે પોતાની ફિલ્ડ, એમની ફિલ્ડમાં. સંત કાલિદાસ હતા, કવિ કાલિદાસ, તો એક લેખકોની પંક્તિમાં, લેખકોની હરોળમાં ટોપ ઉપર હતા. એવા ટોપ ઉપર જેવા ને એવા 9 રત્નો અકબરના દરબારમાં બેસતા હતા. ખ્યાલ આવે, વન ઓફ ધેમ વોઝ તાનસેન, વન ઓફ ધેમ. તેમાંનો એક તાનસેન હતો, અ ગ્રેટ મ્યુઝિશિયન. ગ્રેટ કેવો, મ્યુઝિશિયન, મ્યુઝિક એટલે ગીત, ગીતકાર, ગીતકાર. ગ્રેટ He played different types of musical notes. He played એટલે વગાડવું, પ્લે એટલે રમવું પણ થાય, અહીંયા રમવાના અર્થમાં નથી, અહીંયા કેવા અર્થમાં છે, વગાડવું.
ही प्लेड डिफरेंट टाइप्स, डिफरेंट टाइप्स अलग जातना ऑफ म्यूजिकल नोट्स, गीतो ने नोट्स, नोट्स એટલે સૂર, અહીંયા નોટ્સ એટલે શું છે, સૂર, નોટ્સ એટલે સૂર. હવે અહીંયા નોટ્સ નો બીજો એક મીનિંગ થાય ટ્યુન્સ, ટ્યુન્સ એટલે પણ સૂર, ખ્યાલ આવ્યો, નોટ્સ એન્ડ ટ્યુન્સ. ફોર ધ કિંગ હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ, એણે રાજા માટે અલગ અલગ જાતના ગીતોના સૂરો વગાડ્યા હતા. હી પ્લેડ રાગાસ, અહીંયા રાગ છે, શાસ્ત્રીય સંગીતમાં છે ને ભાઈ નવ જાતના રાગ આવે, શાસ્ત્રીય સંગીતમાં નવ જાતના રાગ આવે. આ રાગ કયા કયા એ પણ આપણે જોઈ શકીએ, એ પણ આપણે ગૂગલ કરી શકીએ, એ પણ આપણી ક્યુરિયોસિટીમાં જિજ્ઞાસામાં વધારો કરતો દેખાય, બરાબર. હી પ્લેડ રાગાસ, લાઈક કયા કયા રાગા હતા, તો માલકંશ, એક છે માલકંશ, એક માલકંશ રાગ, પછી છે દીપક રાગ, આ તમે નામ સાંભળી જોય, દીપક રાગ. ખેર આ નવ છે ને, નવ રસ છે, રસ રાગ તો ઘણા બધા છે, નવ જાતના રાગ નહીં, નવ જાતના રસ આવે, પીવાના રસ નહીં, અલગ અલગ આવે, વીર રસ આવે, શૃંગાર રસ આવે, હાસ્ય રસ આવે, એ બધા રસ. રાગ લગભગ 13 કરતા 18 જાતના છે, એક્ઝેક્ટ મને ખબર નથી, હું આવતા લેક્ચરમાં તમને કહીશ જણાવી. હી પ્લેડ રાગસ લાઈક માલકોન્સ, દીપક, કેદાર, કયો રાગ છે, કેદાર, કેદાર રાગ, મલ્હાર રાગ, વરસાદ લાવવા માટે જે આવતો હોય ને મલ્હાર રાગ, જ્યારે મલ્હાર રાગમાં જ્યારે માણસ ગીત ગાય એટલે વરસાદ પડવા માટે, સાહેબ પડવો જ પડે વરસાદ, આજકાલ નહીં, એવા લોકો હોવા જોઈએ, એવો ગાયક હોવો જોઈએ, ગાય એટલે મલ્હાર રાગમાંથી પડે છે. તાના રેરીએ ખબર, એક દીપક રાગ ગાય છે, દીપક, એનાથી શું થાય, અગ્નિ વેદા થાય, અગ્નિ, દીપક રાગ, દીવા હોય સળગી ઉઠે, જ્યારે સળગી ઉઠે પાછા મલ્હાર રાગ ગાય, એટલે એના એ દીવાના સાહેબ બોલાવવાના વરસાદથી, માહોલ જુઓ, પેલા હળગાવાના ભાઈ ઓલાવવાના, તો આ કેટલી શક્તિ છે રાગમાં, મલ્હાર રાગ, વરસાદ લાવવાનો. તાનસેન મેડ સમ ઇનોવેશન, મેડ, અહીંયા મેડ છે, મેડ શું છે, મેકનું વી ટુ ફોર્મ, મેક એટલે શું, બનાવવું, આ છે વી વન, આનું વી ટુ શું થશે, વી ટુ થાય મેડ, મેડ એટલે બનાવ્યું, મેક એન્ડ મેડ. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ, એને મલ્હાર રાગમાં સમ ઇનોવેશન, ઇનોવેશનનો અહીંયા અર્થ છે, ઇનોવેશનનો અર્થ બે થાય, શોધ, ઇનોવેટ કર્યું, શોધ, મેડ સમ ઇનોવેશનનો અહીંયા બીજો એક અર્થ છે, ફેરફાર કર્યો, એને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરવો, ફેરફાર કર્યો. એન્ડ ક્રિએટેડ, ક્રિએટેડ એટલે નવું સર્જન કર્યું, નવું સર્જન કરવું, બરાબર. ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, એને શું કર્યું, મલ્હાર રાગ તો હતો, બરાબર, મલ્હાર રાગમાં થોડા ફેરફાર કર્યા અને એમાંથી કયો બનાવ્યો, મિયા મલ્હાર, મિયા મલ્હાર, ખ્યાલ આવ્યો, આ છે મિયા મલ્હાર, મિયા મલ્હાર રાગ. તો તાનસેન અલગ અલગ રાગો ગાતો, બરાબર, કયા રાગો ગાતો, દીપક ગાતો, મલ્હાર ગાતો, માલકંશ ગાતો, કેદાર ગાતો, આવા અલગ અલગ રાગો તાનસેન આવડતા હતા. તો આવા અલગ અલગ રાગમાં તાનસેન એક નવું જ પોતાનો રાગ શોધ્યો અને એ કેવો, મલ્હાર રાગમાં થોડા ફેરફાર કર્યા અને ફેરફાર કરીને એક બીજો રાગ બનાવ્યો જેનું નામ હતું મિયા મલ્હાર. અહીંયા તમને તાનસેન દેખાશે સરસ મજાના, બરાબર, આ છે તાનસેન, કેવા વિના લઈને બેસી ગયા છે. હવે બીજું જોઈએ, વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, વન ઇવનિંગ, ઇવનિંગ એટલે સાંજે, એક સાંજે કિંગ એટલે રાજા, કિંગ એટલે રાજા, તો હવે આપણને ખ્યાલ થાય કે કિંગ એટલે રાજા, બીજું રૂલર એટલે રાજા, કિંગ એન્ડ રૂલર, ખ્યાલ આવ્યો, આ બે શબ્દો છે રાજા માટે, આનાથી વિશેષ છે પણ આપણા નોટ પૂરતા, તો કિંગનો સમાર્થી શું થાય, રૂલર, બરાબર. ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, કોર્ટ એટલે દરબાર, આજની કોર્ટ નહીં દરબાર એને કહેવાય,
king was in his court. His એટલે તેમની. He said to Tansen. He said to Tansen. Said એટલે કહ્યું. અહીંયા said કોના માટે છે? એક verb છે say. Say એટલે કહેવું. આ કેવું છે? આ વી વન ફોર્મ છે, પ્રેઝન્ટ ફોર્મ છે, એનું પેસ્ટ શું થશે? સેડ. તો સેનું થયું સેડ. સે એટલે કહેવું. બીજું એક થાય ટેલ. ટેલ એટલે કહેવું. ટેલનું પાસ્ટ ફોર્મ શું થશે? ટોલ્ડ. ખ્યાલ આવ્યો? સેનું સેડ, ટેલનું ટોલ્ડ. આ રીતનું આપણે બધું યાદ રાખવાનું થશે ભાઈ. દેખો બરાબર. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી play something new on your tanpura and make us happy. હવે તાનસેન લોકો ઉસ્તાદ કહેતા. આપણે ખબર છે ઉસ્તાદ કોના માટે કહેવાય? કે જેમાં આપણે એકદમ કુશળ હોઈએ ને, એકદમ બેસ્ટ હોઈએ, તો આપણે ઉસ્તાદ કહીએ. ભાઈ તું તો યાર જોરદાર ઉસ્તાદ બે અમારે એકદમ. તો ઉસ્તાદ એટલે કે આટલા કામમાં તું જોરદાર કુશળ છે, જબરદસ્ત છે, તારા જેવું કોઈ નહીં, કે એમાં તારી એબિલિટી બહુ મસ્ત છે, એને આપણે ઉસ્તાદ કહીએ. તો ઉસ્તાદ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ. પ્લે સમથિંગ ન્યૂ કંઈક, પ્લે એટલે વગાડો. પ્લે સમથિંગ ન્યૂ કંઈક નવું વગાડો ઓન યોર તાનપુરા. તો આ તાનપુરા છે. આ છે તાનપુરા. બરાબર. શું છે? તાનપુરા છે. બરાબર. પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. અહીંયા મેક અસ હેપી, અમને ખુશ કરો. મેક અસ હેપી નો મતલબ થાય ખુશ કરો. હેપી એટલે ખુશ કરવું, મેક એટલે કરવું, બનાવવું. મેક અસ હેપી, અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તો એગ્રીડ એટલે અહીંયા એગ્રીડ છે, પાછળ છે ડી. આ શું છે? આ પાસ્ટ ફોર્મ છે. તો પ્રેઝન્ટ ફોર્મ આનું શું થશે? એગ્રી. એગ્રી એટલે શું? સંમત થો. અને એનું વી ટુ શું થશે? એગ્રીડ. બરાબર. આ રીતે કેટલા બધા વર્બ્સ અહીંયા દેખવા મળશે. આમાંથી તમે નવા નવા વર્બ શીખી જશો. ટુક એટલે લીધું. આ ટુક છે, વી ટુ ફોર્મ છે. તો કોનું વી ટુ ફોર્મ છે ભાઈ? ટેક નું. ટેક એટલે લેવું. અહીંયા ટેક છે પાસ્ટ, પ્રેઝન્ટ ફોર્મમાં છે એટલે વી વન છે. તો ટેકનું થશે ટુક, ટેક, અને પછી થશે ટુક. તો ટેક ટુક ટેકન આ રીતે થાય. ટેક ટુક ટેકન. સે સેડ સેડ. ટેલ ટોલ્ડ ટોલ્ડ. આ રીતે થાય. ખબર પડી ભાઈ? એટલે ભાઈ ખ્યાલ આવે છે ભાઈ? ખરા મગજમાં ઉતરે કંઈક, કયા વર્બ્સ કઈ જોડે બોલાય, શું બોલાય. તો આ બધા વર્બ્સ આપણા છોકરામાં લખાઈ જવા જોઈએ. જો નહીં લખાય તો કશું જ આવડવાનું નથી. આવડશે ને તો સમજવાના નથી. એટલે કીધું કે ચોપડો ઇંગ્લિશ ને એવો રાખો કે જે ખાલી વર્ડ્સ અને વર્ડ્સ માટે જાય. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થયો કે હા ભાઈ. હી ટુક હિઝ તાનપુરા, એને તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ. સ્ટાર્ટેડ તો અહીંયા સ્ટાર્ટેડ ફરીથી તમને દેખવા મળે છે. સ્ટાર્ટેડ શું છે? વી ટુ છે. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. સ્ટાર્ટેડ અહીંયા વી ટુ છે એટલે કે પાસ્ટ ફોર્મ છે. તો આનું વી વન સિમ્પલ ફોર્મ શું થશે? સ્ટાર્ટ. સ્ટાર્ટ એટલે શરૂ કર્યું. સ્ટાર્ટ એટલે શરૂ કર્યું. ભૂતકાળમાં બોલવું હોય તો સ્ટાર્ટેડ, અને પ્રેઝન્ટમાં બોલવું હોય તો સ્ટાર્ટ. તો હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. કયો રાગ? તો રાગ કે રાગ દરબારી. આ યાદ રાખવાનું કે નવો કયો રાગ તાનસેને શરૂ કર્યો? ધ કોટ. કોટ એ દરબાર. ધ કોટ બીકેમ. અહીંયા બીજો વર્બ આવ્યો બીકેમ. બરાબર. તો બીકેમ એટલે શું ભાઈ? બીકેમ એટલે થયું. અહીંયા બીકેમ આપણે ઓલરેડી વર્બ લઈ લીધું છે. બીકમ કોનું? વી વી ટુ છે. તો બીકમનું. બીકમ એમ એટલે થવું, બનવું, અને બીકમ એટલે થયું. ધ કોટ બીકેમ કામ એન્ડ ક્વાયટ. કામ એટલે શાંત. કામ એટલે શાંત, અને ક્વાયટ એટલે ચૂપ. ક્વાયટ એટલે ચૂપ. ખ્યાલ આવ્યો? કામ એટલે શાંત, નીરવ, કોઈ પણ ઘોઘાટ વગર, એકદમ શાંત. એને કેવું કહેવાય? કાલ્મ. કાલ્મ આવી રીતે બોલે, લડતો બોલે. કાલ્મ. કાલ્મ આવી રીતે બોલે. કાલ્મ. ધ કોર્ટ બીકેમ કાલ્મ એન્ડ ક્વાયટ. ક્વાયટ એટલે
એકદમ ચૂપ થઈ ગયું, એકદમ શાંત. આપણે અવાજ કરતા એટલે આપણા મેડમ શું કે, બી ક્વાયટ, ચૂપ થાવ બધા. એને કહે બી ક્વાયટ, તો ક્વાયટ એટલે એકદમ ચૂપ થયું. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, એમની આજુબાજુ. અરાઉન્ડ ધેમ એટલે આજુબાજુ. ફરગોટ, અહીંયા ફરગોટ છે, તો ફરગોટ એ શું છે? એ પાસ્ટ ફોર્મ છે કોનું? ફરગેટનું. તો ફરગોટ એટલે ભૂલી જવું. આ કેવું છે? આ પાસ્ટ છે, તો આનું પ્રેઝન્ટ શું થશે? ફરગેટ. ખ્યાલ આવ્યો ભાઈ? ફરગોટ અને ફરગેટ, આઈડિયા આવી ગયો? ફરગોટ એટલે ભૂલી જવું, ફરગેટ એટલે ભૂલી જવું. ફરગેટ છે પ્રેઝન્ટ ટેન્સ, એમ ફરગોટ એનું પાસ્ટ ફોર્મ. આઈ ફરગોટ માય બુક યસ્ટરડે, હું ગઈકાલે મારી ચોપડી ભૂલી ગયો હતો. આઈ ફરગોટ, આઈ ફરગેટ ટુ ટેક યુ ઓન માય બાઇક, હું તમને બાઇક ઉપર લઈ જવાનું ભૂલી જાઉં છું રોજ રોજ. તો ફરગેટ અને ફરગોટ, ફરગેટ ફરગોટ ફરગેટ એન, આ રીતનું વર્ક થવાનું. પીપલ ફરગોટ એવરીથિંગ, લોકો જે હતા ને દરબારની, બધા જ પોતાની આજુબાજુ ભૂલી ગયા કે આજુબાજુ શું છે. ફક્ત શું સાંભળતા હતા? ફક્ત ને ફક્ત તાનસેનને સાંભળવામાં એટલા મશગુલ બની ગયા હતા, બરાબર. કારણ કે તાનસેન શું ગાતા હતા? તાનસેન રાગ દરબારી સાહેબ ચાલુ કર્યો હતો, રાગ દરબારી ગાતા હતા. જ્યારે રાગ દરબારી ચાલુ કર્યું ને, જ્યારે ગાવાનું ચાલુ કર્યું, બધા ભૂલી ગયા કે ભાઈ થઈ શું રહ્યું છે. ખ્યાલ આવ્યો? આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, આફ્ટર સમય થોડા સમય પછી, ધ કિંગ લુક્ડ અપ, ઉપર જોયું. લુક્ડ અપ એટલે ઉપર જોયું. His eyes bright with praise. Praise એટલે શું? Praise એટલે વખાણ. અરે ભાઈ કેમ આવું થાય છે? વખાણ, બરાબર. ક્યાં ગયા? વખાણ, સમજી. તો જે કિંગ હતા, આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. આફ્ટર સમ ટાઈમ રાજા જે હતો એને ઉપર જોયું. કઈ રીતે ઉપર જોયું? કે એની આંખો કેવી હતી? આંખો ચમક ભરેલી હતી. કોની ચમક ભરેલી? તો વખાણથી ચમકેલી. એમની આંખોમાં એકદમ વખાણ. જ્યારે આપણે બહુ સરસ મજાનું કંઈક જોઈએ, આપણને ગમે એટલે આપણે આમ આંખોમાં કી ચમક કરી જાય, અને પછી આપણે એના વખાણ કરીએ. તો એ જ રીતે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, એક વખાણ, એક વખાણથી ભરેલી ચમકેલી આંખો સાથે રાજા ઉપર જોઈ યાર. તાનસેન યાર, શું તે સૂર નીકળ્યા ભાઈ? આમ જલસા પડી ગયા. સુપર વન્ડરફુલ, અદભુત. વન્ડરફુલ એટલે અદભુત. તાનસેન મોજ પડી ગયા. હી સેડ, તેમણે કહ્યું, અદભુત, સુપર્બ, સુપર્બ, જોરદાર, જબરદસ્ત, જિંદાબાદ. આઈ લિસન ટુ યુ એવરી ડે. આઈ લિસન, લિસન એટલે સાંભળવું. આ લિસન આપણા વખતે બહુ ખાસી સમય આવી ગયો. લિસન એટલે સાંભળવું. લિસન, આને બીજો સમાર્થી શબ્દ છે કયો? તો કે હિયર. હિયર એટલે પણ સાંભળવું, બરાબર. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. દેખો અહીંયા બે ટેન્સનો ઉપયોગ થયો, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. કેવું થયું? આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને રોજ સાંભળું. બટ ધીસ વોઝ બેસ્ટ, પણ આ તો બહુ જોરદાર હતું. This was the best. The best. Tansen bowed before the king. Bowed એટલે નમન કરવું, બરાબર. નમન કરો. તમને ખબર છે બધા ગાયકો હોય આમ કરતા, તો આમ આમ નમન કરે ને આમ. તાનસેને પણ કેવું કર્યું? નમન કર્યું રાજાને, કે ભાઈ તમે યાર મારા વખાણ કરો, બહુ મજા આવી, મને પણ મજા આવી, તમે આવું, હું રોજ ગઈશ, બસ ઈનામ આપો યાર, કોથળા ભરી ભરીને સોના મોરાના, બરાબર. ખાલી બોલ બોલ ના કરો. એટલે તાનસેન જેવા એને મસ્ત સરસ મજાનું નમન કર્યું. અને પછી આગળ શું થાય છે આપણે જોઈએ. હવે અકબર રાજા છે, એ કહે છે કે આઈ થિંક ના બે મતલબ થાય, કે હું વિચારું છું કે. આ એક મતલબ થયો. બીજો એ મતલબ થાય કે મને લાગે છે કે, મને લાગે છે કે, અને હું વિચારું છું કે, હું વિચારું છું કે, મને લાગે છે. તો અહીંયા મને લાગે છે કે એ અહીંયા વપરાશે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ. આઈ થિંક યુ હેવ, અહીંયા હેવ છે એટલે આપણને ખ્યાલ આવી છે કે આ કયું સ્વરૂપ છે? ટુ હેવ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ,
સૌથી શ્રેષ્ઠ વોઇસ છે તારો. વોઇસ એટલે સ્વર. તારો જે સ્વર છે સૌથી શ્રેષ્ઠ છે. યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં તારો અવાજ તો સૌથી શ્રેષ્ઠ છે. તારા જેવું તો કોઈ નહીં. આવું કોને કીધું? સેડ ધ કિંગ. આવું રાજાએ કહ્યું. બરાબર. દેખો કોઈ પણ માણસ આટલું જોરદાર ગાતો. નવરત્નો છે આખા ભારતના દેશમાંથી નવરત્નો જે ભેગા કર્યા છે એમાંનો એક તાનસેન છે. તે નવરત્નોમાંથી ગાયકોમાં જે આપણે જોઈએ કે નવરત્નો કેવા હતા, એમની એમની પોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ હતા, ગ્રેટેસ્ટ હતા. તાનસેન પણ આ ગાયકોની ફિલ્ડમાં કેવો હશે? ગ્રેટેસ્ટ હશે. મહાનોમાં પણ મહાન હશે ગાયકોમાં. અને રાજા પોતે કહે છે કે તારા જેવું શ્રેષ્ઠ કોઈ નહીં. રાજા કઈ રીતે કહી શકે આવું? તો શું રાજા કેટલા સાંભળ્યા? સાંભળ્યા અલગ અલગ ગાયકોના સુરો સાંભળ્યા છે, અલગ અલગ શાયરોની શાયરીઓ સાંભળ્યા. અમીર ખુશરો પોતે શાયર હતા બહુ મોટા. બરાબર. જ્યારે આવું રાજા સાંભળતો અલગ અલગ બોલા, ત્યારે રાજાને ખબર પડી કે ભાઈ આના જેવું તો કોઈ ગાતું નહીં યાર તાનસેન જેવું. એટલે રાજા કહે છે ભાઈ તાનસેન તારા જેવું કોઈ ગાતું હોય એવું મને લાગતું નથી. હવે તાનસેન જવાબ આપશે, વેલ માય લોર્ડ, જુઓ મારા રાજા, અહીંયા માય લોર્ડ એ લોર્ડ એ ભગવાન માટે છે. માય લોર્ડ, લોર્ડ એટલે શું? ભગવાન. પણ અહીંયા રાજાને અનુસંધાન છે. લોર્ડ એ બ્રિટિશમાં રાજાના કહેવાય. બ્રિટિશમાં રાજાને લોકો ભગવાન તરીકે સૂચવાતા. લોર્ડનો બીજો અર્થ થાય ગોડ. પણ અહીંયા ભગવાન તરીકે નથી. આ મિલોર્ડ, તમે શબ્દ સાંભળો છો મિલોર્ડ? મિલોર્ડ જ્યારે કોર્ટમાં પેલા વકીલ જ્યારે જજને બોલે ત્યારે શું બોલે? મિલોર્ડ. અહીંયા મિલોર્ડ નહીં હોતો, એકચ્યુઅલી બોલતા હોય માય લોર્ડ. માય લોર્ડ આવું બોલતા હોય એટલું સ્પીડમાં બોલતા હોય કે આપણને મિલોર્ડ મિલોર્ડ સંભળાય. મિલોર્ડ, માય લોર્ડ, આ રીતે વકીલ જજની સામે બોલતો. મિલોર્ડ મારે એક આપત્તિ છે, મારે કંઈ સડવો નથી, તમે ઘેર જાઓ. બરાબર. તો માય લોર્ડ આવું એ બોલે છે કે મારા રાજા. તો રાજા માટે વપરાયેલો શબ્દ છે લોર્ડ. બરાબર. લોર્ડ એટલે ભગવાન માટે પણ વપરાય છે અને ગોડ પણ ભગવાન માટે વપરાય છે. આ બે શબ્દો છો. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન, ત્યાં એક હજુ એક છે. ધેર એટલે ત્યાં. હુ સિંગ્સ, હુ સિંગ્સ, સિંગ એટલે ગાવું. ધેર ઇઝ સમવન, અહીંયા સમવન છે કેવો છે? થર્ડ પુરુષ, થર્ડ પર્સન અને સિંગ્યુલર. આપણને બધાને ખબર છે થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે પાછળ શું લાગશે? એસ લાગે કાં તો ઈએસ લાગે. અહીંયા સિંગની પાછળ શું લાગી ગયું? એસ લાગી ગયું. બરાબર. તો થઈ ગયું સિંગ્સ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, બેટર ધેન આઈ, મારા કરતાં પણ હજુ કોઈક એક છે જે વધુ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. સ્માઇલ મલકાતા મલકાતા તાનસેને કહ્યું. મલકાતા મલકાતા તાનસેને કહ્યું, ભાઈ રાજા આવું નહીં, હું શ્રેષ્ઠ નહીં. ત્યાં હજુ પણ એક માણસ છે જે મારા કરતાં પણ શ્રેષ્ઠ ગાઈ શકે છે. હવે રાજાને થયું, યાર આવું તો કહ્યું છે જે મેં સાંભળ્યું નથી, પણ આવું શ્રેષ્ઠ ગાળો તાનસેન હું જેવું હતું એને ધારતો હતો એનાથી પણ એક શ્રેષ્ઠ છે, તો એ તો કેવું હશે? રાજાએ કીધું, રિયલી રિયલી યાર, ખરેખર. ક્રાઇડ, ક્રાઇડ એટલે, હવે દેખો ક્રાઇડ તમને લાગે કે રોયા શું રાજા? ક્રાઇડ એટલે શું? રડવું. તો શું રાજા રોતા હશે? ભાઈ રાજા રોતો હોય તો શું કરવાનું? પ્રજાનું, દેશનું શું કરવાનું? તો રાજા રોતો નહીં અહીંયા ભાઈ. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ, ડિસબિલીવ. હવે અહીંયા બિલીવ એટલે શું? બિલીવ એટલે માનવું. બરાબર. બિલીવ એટલે માનવું. માનવું છે એનું વિરોધાર્થી શું થશે? ડિસબિલીવ. ડિસબિલીવ ન માનવું. યુ બિલીવ ઇન મી એનો મતલબ થાય કે તમે મારું માનો છો. આઈ બિલીવ ઇન યુ, હું તમારામાં માનું છું. પણ આઈ ડિસબિલીવ વિથ યુ, આઈ ડિસબિલીવ ઇન યુ, હું તમારું માનતો નથી. તો એના માટે વપરાતો શબ્દ છે ડિસબિલીવ. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાને થયું કે યાર આવું ના જોઈ શકીએ. તો અહીંયા ક્રાઇડ એટલે કહેવું થાય. બરાબર. ન માન, અમાનિત રાજાએ કહ્યું. રિયલી ક્રાઇડનો અર્થ એવો નથી કે અહીંયા રુદન સાથે કહી રહ્યા છે. અહીંયા એવું ડરે છે, એક અલગ પ્રકારનું, અલગ પ્રકારના ભાવ સાથે રાજા કહી રહ્યા છે. રિયલી ખરેખર યાર, આપણને કોઈ કહે કે ભાઈ યાર મારો ભાઈબંધ 90% આવ્યો દસમામાં, પહેલી પરીક્ષા, બીજા પરીક્ષામાં, ત્રીજી પરીક્ષા, બોર્ડમાં થાય ફેલ થઈ ગયું, તો આપણને શું લાગે? 90% ફેલ થઈ ગયું. તો આવું જે આપણને લાગે છે ને એવું જ રાજને લાગ્યું, એટલે અહીંયા ક્રાઇડ મૂકે છે. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે
જે માની તો નથી ન માનતાની સાથે રાજા આવું કહ્યું. રાજા પાસે જોયું કે છે, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તે મારા રાજ્યમાં મારા દરબારમાં એમને મારે ગવડાવવું જ જોઈએ. આઈ મસ્ટ હેવ, મારી પાસે હોવું જોઈએ. આઈ મસ્ટ હેવ બુક્સ. હું એમ લખું કે આઈ મસ્ટ હેવ. મસ્ટ નો મતલબ અહીંયા શું થશે? ફરજિયાત, ફરજિયાત, ફરજિયાત. આઈ મસ્ટ, મારી પાસે હોવું જ જોઈએ. તો રાજા કહે છે કે આઈ મસ્ટ હેવ હિમ, મારે તે હોવા જ જોઈએ. ક્યાં? મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. સિંગ ઇન માય કોર્ટ, તે મારા દરબારમાં મારે એમની પાસે ગવડાવવું જ જોઈએ. આવું રાજાએ નક્કી કર્યું. કેમ? કારણ કે તાનસેને કીધું મારા કરતાં પણ શ્રેષ્ઠ છે. એટલે રાજાને થયું, ખરેખર યાર તો મારે એમની પાસે મારા દરબારમાં ગવડાવવું જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તું ગોઠવણી કરી આપે છે? અરેન્જ એટલે ગોઠવવું, ગોઠવણી કરવી. શું તું આનો ગોઠવણી કરી આપીશ? આ પ્રસંગની મારે એમના પાસે ગળાવવું હતું, શું તું ગોઠવણી કરી આપીશ? આસ્ક ધ કિંગ. આસ્ક એટલે અહીંયા પૂછવું. તો અહીંયા આસ્ક ડ છે, તો પૂછ્યું. આ કેવું છે? આ ફોર્મ આ વી ટુ છે. આસ્કનું વી વન શું થાય? વી વન થાય આસ્ક. આસ્ક એટલે થાય પૂછવું. ખ્યાલ આવ્યો? ખબર પડે ભાઈ. તાનસેન સુક હિઝ હેડ. સુક એટલે હલાવ્યું, માથું હલાવ્યું. તાનસેન કે નહીં મેળવડો ભાઈ, નહીં મેળવડો. તાનસેન સુક ઇઝ હેડ. સુક છે એ પણ પાસ્ટ છે. સુક, સુક એ વીટુ ફોર્મ છે. સુક કોનું પાસ્ટ છે? શેક. શેક એટલે હલાવવું, માથું હલાવવું. શેક બરાબર. આપણે જે જ્યુસ પીવા જઈએ ને, તો મિલ્ક શેક. મિલ્ક શેક કોણ કહેવાય? કે જે દૂધ છે એને હલાવીને જે આપણને આપવામાં આવે છે ને, એને કહેવાય મિલ્ક શેક. શેકનું પાસ્ટ ફોર્મ થશે સુક. તાનસેન સુક ઇઝ હેડ, એને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. આઈ એમ અફ્રેડ, મને ડર છે. અફ્રેડ એટલે ડર હોય, મને ડર છે. હી વિલ નોટ કમ, તે નહીં આવે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તેઓ કોર્ટમાં આવશે નહીં. હવે જે થવાનું છે, બહુ મસ્ત થવાનું છે, એ આપણે બીજા પાઠમાં જોઈએ. તો આપણે અત્યારે શું જોઈએ? કે તાનસેનની બધી આપણે વાતો જોઈએ. તાનસેન કેવું ગાય છે? ભારતનો સર્વશ્રેષ્ઠ છે. એ રાગ દરબારી એને ગાયો હતો, રાજા એક બાર ખુશ થઈ ગયા હતા. એ માલકંસ ગાય છે, દીપક ગાય છે, કેદાર ગાય છે, મલ્હાર ગાય છે. મલ્હારમાં ફેરફારો કરીને એને નવો સ્વતંત્ર રાગ મિયા મલ્હાર. આટલા રાગો તાનસેને ગોત્યા. બરાબર. એ ગાય છે કોના ઉપર? તો કે તાનપુરા ઉપર. કેવો તાનપુરો હોય? તો કે આવો તાનપુરો હોય. આજ છે તાનપુરા. તો તાનસેન આટલું સરસ ગાય છે, પણ રાજાને એવું થાય છે કે ભાઈ યાર તાનસેન તું એકદમ સરસ છે, નંબર વન છે. ત્યારે તાનસેન શું કે ના, હજુ પણ ત્યાં એક છે જે મારાથી પણ શ્રેષ્ઠ છે. રાજાને થઈ સરપ્રાઈઝ કે યાર આવું જોરદાર ગાય મારા કોર્ટમાં ગવડાવું જોઈએ, ભાઈ તું અરેન્જ કર ગમે તેમ કરી. તાનસેન ત્યારે ના પાડે છે, ભાઈ ને હું કરી શકીશ નહીં. ખ્યાલ આવ્યો? આવું જ્યારે થાય છે પછી હવે શું થશે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છે. બરાબર. તો ચાલ્યો મળીએ ફરીથી આપણા એક નેક્સ્ટ પાર્ટમાં, અને ત્યાં આપણે જોઈએ કે આગળ શું થાય છે. રાજા પોતે અને તાનસેન હવે શું કરશે જોઈએ એક બીજા પાર્ટમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.